નમસ્તે વાલા વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ કરીશું. વાલા વિદ્યાર્થીઓ, આપણે સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 9 છે, આપણું ઘર પૃથ્વી. આ પાઠ આપણે આખો ભણી ચૂક્યા છીએ. હવે આપણે એનો સ્વાધ્યાય ભણતા હતા. અગાઉના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાયની અંદર વિકલ્પો ભણ્યા, પછી મને ઓળખો, મારું નામ, એ આપણે લખ્યું હતું. ખરા ખોટા આપણે ભણ્યા અને ટૂંકા પ્રશ્નો આપણે ભણી ચૂક્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે સ્વાધ્યાયની અંદર પ્રશ્ન 5 ભણવાનો છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 5 અંદર 3-4 વાક્યમાં ઉત્તર આપો, એ આપણે ભણવાનો છે. પહેલો પ્રશ્ન છે એમાં કે પૃથ્વી પોતાની ધરી પર ન ફરે તો શું થાય? તો વાલા વિદ્યાર્થીઓ, આપણે પાઠની અંદર આપણે ભણી ચૂક્યા છીએ કે પૃથ્વી ગોળ છે, એટલે અડધા ભાગ જ પર સૂર્યનો પ્રકાશ પડે છે અને અડધા ભાગ પર અંધારું રહે છે. હવે જો પૃથ્વી ફરતી ન હોત તો એક તરફ અજવાળું અને બીજી તરફ અંધારું રહે, જેથી દિવસ અને રાત્રિ જેવી ઘટના શક્ય ન બને. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે જવાબમાં લખવાનું છે કે પૃથ્વી ગોળ હોવાથી તેના અડધા ભાગ પર જ સૂર્યનો પ્રકાશ પડે છે અને અડધા ભાગ પર જ અંધારું રહે છે. હવે જો પૃથ્વી ફરતી ન હોત તો એક તરફ અજવાળું અને બીજી તરફ અંધારું રહે, જેથી દિવસ અને રાત્રિ જેવી ઘટના શક્ય ન બને. આમ પૃથ્વીની પોતાની ધરી પરની ગતિના કારણે જ દિવસ અને રાત્રિ થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે બીજો સવાલ છે, અક્ષાંશવૃત અને રેખાંશવૃત એટલે શું? બરાબર, તો આ જવાબમાં તમારે એવું લખવાનું વિદ્યાર્થી મિત્રો કે અક્ષાંશવૃતનું લખી દેવાનું. પહેલાં તો અક્ષાંશવૃતમાં લખવાનું કે પૃથ્વીના ઘોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહેવામાં આવે છે. આવી અક્ષાંશ રેખાઓથી બનતા સળંગ વર્તુળને અક્ષાંશવૃત કહે છે. અક્ષાંશવૃતોની કુલ સંખ્યા 181 છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે રેખાંશવૃતનું લખવાનું. તો રેખાંશવૃત એમાં લખવાનું કે પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓને રેખાંશ કહે છે અને આવી રેખાઓથી બનતા સંપૂર્ણ વર્તુળને રેખાંશ વૃત કહે છે. રેખાંશ ધ્રુવો પાસે એકબીજાને મળે છે. કુલ 360 રેખાંશવૃત છે. કેટલા છે? 360. તથા 0° અને 180° રેખાંશ મહત્વના છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે પ્રશ્ન 3 આવે આપણે. ફેબ્રુઆરી માસમાં ક્યારેક 29 દિવસ હોય છે? આ વિધાન સમજાવો. બરાબર, તો તમારે શું લખવાનું એમાં વિદ્યાર્થી મિત્રો? કે પૃથ્વીનું એક વર્ષ 365 દિવસ અને 6 કલાકનું ગણાય છે. દર 4 વર્ષે 24 કલાક થતાં એક દિવસ ઉમેરવો પડે. ફેબ્રુઆરીમાં 28 દિવસ હોય છે. દર 4 વર્ષે ફેબ્રુઆરીમાં એક દિવસ ઉમેરાતા 29 દિવસ થશે. માટે ફેબ્રુઆરી માસમાં ક્યારે 29 દિવસ હોય છે? બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે ચોથો સવાલ આવે આપણે. કયા ગ્રહો આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની અંદર આંતરિક ગ્રહો અને બાહ્ય ગ્રહો શીખી ગયા. તો સૂર્યની નજીકના ગ્રહો એટલે કે બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળને આંતરિક ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે.
બરાબર હવે પાંચમો સવાલ છે ઉત્તરાયણ એટલે શું જવાબમાં શું લખવાનું કે 22 ડિસેમ્બરે મકરવૃત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે હવે 22મી ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત તરફ પડવાના શરૂ થાય છે જેને ઉત્તરાયણ કહેવામાં આવે છે આમ ઉત્તરાયણ 22મી ડિસેમ્બરથી શરૂ થાય છે તો વાલા વિદ્યાર્થીઓ આ હતા 3-4 વાક્યમાં ઉત્તર હવે વાલા વિદ્યાર્થીઓ પ્રશ્ન છઠ્ઠો છે ટૂંકનો જ લખો વિદ્યાર્થીઓ ટૂંકનો જ આવે એટલે તમારે લાંબી નોંધ લખવાની છે બરાબર આપણે પહેલી છે ચંદ્રગ્રહણ આપણે ચંદ્રગ્રહણમાં શીખી ગયા છીએ પાઠની અંદર તો લખવાનું કે ચંદ્ર સ્વયં પ્રકાશી નથી તે સૂર્ય તરફથી પ્રકાશ મેળવે છે બરાબર ચંદ્રને પોતાનો પ્રકાશ નથી એમ તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોના માર્ગની વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે એટલે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે છે ટૂંકમાં કહીએ તો આપણે પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે પૃથ્વીના આ ભાગ પરથી આપણને ચંદ્ર દેખાય નહીં જેને ચંદ્રગ્રહણ કહેવાય છે બરાબર ચંદ્રગ્રહણ માત્ર પૂનમની રાત્રિએ જ થાય છે પરંતુ દરેક પૂનમે ચંદ્રગ્રહણ થતું નથી દરેક પૂનમે ના થાય એમ બરાબર હવે આપણે બીજી ટૂંકડા જોઈશું સૂર્યમંડળ કઈ છે સૂર્યમંડળ તો સૂર્ય વિદ્યાર્થી મિત્રો સૂર્ય અને તેની આસપાસ ફરતા ગ્રહો ઉપગ્રહો લઘુગ્રહો ધૂમકેતુઓ અને ઉલ્કાઓ મળીને સૂર્યમંડળની રચના કરે બરાબર સૂર્ય એ એક સ્વયં પ્રકાશિત તારો છે કેવો તારો છે સ્વયં પ્રકાશિત તારો છે તથા તે મંદાકિની તારામંડળનો ભાગ છે કોનો ભાગ છે મંદાકિની તારામંડળનો હવે સૂર્યના ગુરુત્વાકર્ષણ અને જે તે ગ્રહના ગુરુત્વાકર્ષણ બળના લીધે આ બધા ગ્રહો સૂર્યની આસપાસ વર્તુળાકાર સ્વરૂપે ફરે છે કયા સ્વરૂપે ફરે છે બાળકો વર્તુળા સ્વરૂપે ફરે છે આ ગ્રહોને પોતાનો પ્રકાશ નથી સૂર્ય પાસેથી મળતા પ્રકાશથી તે પ્રકાશે છે દરેક ગ્રહો વિવિધ કદ અને સ્વરૂપ ધરાવે છે સૂર્યમંડળના કુલ 8 ગ્રહો છે કેટલા ગ્રહો છે 8 ગ્રહો આપણે જોયા 8 ગ્રહો જેમાં શું આવે બુધ શુક્ર પૃથ્વી મંગળ ને આંતરિક ગ્રહો કહેવાય જ્યારે ગુરુ શનિ યુરેનસ નેપ્ચ્યુન એ કેવા ગ્રહો છે બાહ્ય ગ્રહો છે મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિને નરી આંખે જોઈ શકાય છે બધા ગ્રહોમાં ફક્ત પૃથ્વી ઉપર જ જીવસૃષ્ટિ શક્ય છે શનિ ગ્રહની આસપાસ આકર્ષક વાયુઓના વલય આવેલા છે ગુરુ એ સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે જ્યારે બુધ સૌથી નાનો ગ્રહ છે શુક્ર સૂર્યમંડળનો સૌથી ચમકતો તારો છે શુક્ર શું કહેવાય ચમકતો તારો બરાબર મંગળ લાલ તથા નેપ્ચ્યુન લીલા રંગનો ગ્રહ છે તો સૂર્યમંડળની સમજણ પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો હવે આગળ આવશે કટિબંધો બરાબર શું આવશે કટિબંધો કટિબંધમાં લખવાનું કે પૃથ્વી પરના સ્થળો તાપમાન પ્રકાશ ગરમી અને ઠંડીના આધારે સ્પષ્ટ રીતે જુદા જુદા વિભાગોમાં વહેંચાઈ જાય છે પૃથ્વી પરના આ વિસ્તારને કટિબંધો કહે છે કટિબંધોના મુખ્ય 3 ભાગ પડે છે કેટલા ભાગ પડે છે 3 ભાગ પહેલું ઉષ્ણ કટિબંધ બીજું સમશીતોષ્ણ કટિબંધ ત્રીજું શીત કટિબંધ હવે ઉષ્ણ કટિબંધ આપણે લખીએ
કે વિષુવવૃત્તથી 23.1° ઉત્તર તથા 23.1° દક્ષિણ સુધીના વિસ્તારમાં ઉષ્ણકટિબંધો આવેલા છે. ઉષ્ણકટિબંધમાં સૂર્યના કિરણો બારે માસ સીધા પડતા હોવાથી અતિશય ગરમી પડે છે. હવે બીજું ભણવાનું સમશીતોષ્ણ કટિબંધ. તો સમશીતોષ્ણ કટિબંધમાં સમ કહેવાય, બરાબર. આ વિસ્તારમાં સૂર્યના કિરણો ત્રાસા પડે છે, તેથી અહીં સમપ્રમાણ ગરમી અને ઠંડી પડે છે. ત્રીજું આવશે શીત કટિબંધ, બરાબર. શીત કટિબંધમાં શું આવે? સખત ઠંડી પડે. શું આવશે? સખત ઠંડી પડે. એટલે 66°1° ઉત્તર અક્ષાંશથી 90° ઉત્તર અક્ષાંશ તથા દક્ષિણથી દક્ષિણ અક્ષાંશ વચ્ચેના વિસ્તારને શીત કટિબંધ કહે છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે છેલ્લું છે સંપાત. શું છે? સંપાત. તો સંપાતમાં શું છે કે સૂર્યનો ક્રાંતિવૃત અને વિષુવવૃત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ તરીકે કહેવામાં આવે છે. સંપાત દરમિયાન સૂર્ય ઉત્તર તરફ ખસતા જતા ઉત્તર ગોળાર્ધમાં 22મી માર્ચથી દિવસની લંબાઈ વધે છે અને રાત્રિ ટૂંકી થતી જાય છે. ઉત્તર ગોળાર્ધમાં 21મી જૂન વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત્રિ હોય છે. ફરીથી કહું છું કે 21મી જૂન વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત્રિ હોય છે. સૂર્ય દક્ષિણ તરફ ખસતા જતા દક્ષિણ ગોળાર્ધમાં 24મી સપ્ટેમ્બરથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત્રિ ટૂંકી થતી જાય છે, બરાબર. 24મી સપ્ટેમ્બરથી દિવસની લંબાઈ કેવી થાય? વધારે, અને રાત ટૂંકી થતી જાય છે. દક્ષિણ ગોળાર્ધમાં 22મી ડિસેમ્બર વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત્રિ હોય છે, બરાબર. શું છે? દક્ષિણ ગોળાર્ધમાં 22મી ડિસેમ્બરે વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત્રિ હોય છે. હવે વર્ષ દરમિયાન 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બરે સૂર્યના કિરણો વિષુવવૃત પર સીધા પડે. કેવા પડે? સીધા પડે. ફરીથી કે 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બરે સૂર્યના કિરણો વિષુવવૃત પર સીધા પડતા હોવાથી રાત્રિ અને દિવસ સરખા થાય છે, જે વિષુવ દિન તરીકે ઓળખાય છે, બરાબર. સમજા પડી ગઈ ને? ઉત્તર ગોળાર્ધમાં શું આવે? 21મી જૂને વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત્રિ હોય, બરાબર. અને દક્ષિણ ગોળાર્ધમાં 22મી ડિસેમ્બરે વર્ષમાં લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત્રિ. હવે 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બરે સૂર્યના કિરણો વિષુવવૃત પર સીધા પડે. કેવા પડે? સીધા પડે છે, એટલે સીધા પડતા હોવાથી રાત્રિ અને દિવસ સરખા થાય. એને આપણે વિષુવ દિન તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ટૂંકનો અર્ધમાં સંપાતની ખબર પડી ગઈ. લાંબામાં લાંબો દિવસ, ટૂંકામાં ટૂંકી રાત્રિ, કઈ તારીખ ને બધું તમારે યાદ રાખવાનું છે. તો આજે આપણે શું ભણ્યા વિદ્યાર્થી મિત્રો? આજે આપણે પ્રશ્ન 5મો ભણ્યા, લાંબા પ્રશ્નો ભણ્યા, બરાબર. લાંબા પ્રશ્નો કેટલા હતા? 5 હતા. એના પછી આપણે ટૂંકનો જો ભણ્યા, એમાં ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, કટિબંધો અને સંપાત, બરાબર. આ લાંબી છે થોડી ટૂંકનો જો, પણ તમારે જેટલી યાદ રહે એટલું તો આપણે રાખવાનું જ છે, કોશિશ કરવાની જ છે અને લાંબી લખવી પડે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આ વિડીયો હતો અહીંયા પૂરો કરીએ છીએ. સારા અક્ષરે PDF લખવાની છે, ચેક ચાક કરવાની નથી. જેટલું અહીંયાથી લખાણ આવે એટલું થોડું થોડું મોઢે કરતું રહેવાનું છે અને મરોડદાર અક્ષરે લખવાનું છે. હવે આપણે જે આગળનો પાઠ ભણીશું
દસમો પાઠ આવશે એ તમારે વાંચીને રાખવાનો બરાબર એટલે આપણે અગાઉના વિડિયોમાં જ્યારે ભણાઈએ ત્યારે તકલીફ પડે નહીં અસ્તુ